સુરતના પાંડેસરા જીઆઈડીસીની અન્નપૂર્ણ ડાઇનિંગ મિલમાં શનિવારે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. આગના પગલે ફાયરના જવાનો દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. જો કે આગના કારણે લાખોનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતું. મળતી માહિતી અનુસાર સુરતના પાંડેસરા જીઆઈડીસીની અન્નપૂર્ણા ડાઇનિંગ મિલમાં શનિવારે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. ડાઇનિંગ મિલના સેન્ટર મશીનમાં આગ લાગ્યા બાદ નાઇટ સુપરવાઇઝરે તાત્કાલિક ઘટનાની જાણ ફાયર વિભાગને કરી હતી, જેથી ફાયરના જવાનો 8 ફાયર ફાઈટર સાથે દોડી ગયા હતા. સવારે 8 વાગે લાગેલી આગને ફાયરના જવાનોએ લગભગ 30 મિનિટમાં જ કાબૂમાં લઈ લીધી હતી. ફાયર બ્રિગેડની સમયસર કામગીરીને લઈ મોટી જાનહાનિ થઈ ન હતી. જો કે સેન્ટર મશીનમાં લાગેલી આગને કારણે લાખોનું નુકસાન દસ્તાન ફાયર સ્ટેશન ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું અને અમને ફાયર કંટ્રોલ દ્વારા આગનો કોલ મળ્યો. આગના કોલ મળ્યાથી અમે ઘટનાસ્થળ માટે રવાના થયા અને અહીંયા પહોંચ્યા પછી જોયું તો ચારેક મશીનોમાં આગ પકડાઈ ગયું હતું, જે અમારે જરૂરી એવા ફાયર ફાઇટિંગ માટે અમે ફટાફટ કામ ચાલુ કરી દીધું ઘટનાસ્થળ પહોંચ્યા પછી. અને તપાસે કરાવ કોઈને ઈજા કે જાનહાનિ એવું કંઈ છે, પણ એવું કોઈ ઘટના બની નથી. સતત ફાયર થયું હતું, જેના માટે અમે વધારાની પણ ગાડીઓ મંગાવી અને ફાયર ફાઇટિંગ કરીને આગ 15-1 મિનિટમાં ફ્લેમ કટ કરી નાખ્યું અને અત્યારે કંટ્રોલમાં અત્યારે આગ સંપૂર્ણ રીતે ઓલવાઈ ગયું છે. ચાર મશીનો આગ લાગેલી અને એમાં ડપ્ટિંગમાં મોટાભાગે સેન્ટર મશીન પ્રોસેસમાં હોય એટલે આઈલ અને કપડાનું જે કંઈ રચકણો હોય એમાં ફાયર થાય, ડપ્ટિંગમાં કચરો જામી ગયો એની અંદર ફાયર થાય, એનાથી આગ પકડાઈ છે. કેમેરામેન મુકેશ કુરો સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.